મેરેલ મંદિરનું નામ સાંભળ્યું ઇ સી એક્ટ્રેસ હોલીવુડ એક્ટ્રેસ એને સુસાઇડ કર્યું હોય અત્યારે બાજુ પર રાખો એ જ્યારે પોતાના અસાઇનમેન્ટ એના પાસ ન થયા તો એ નિરાશ ન થઈ એને એક વાર બે વાર ત્રણ વાર મહેનત પર મહેનત મહેનત પર મહેનત કરતી ગઈ અને છત્રીસ વર્ષમાં તો આખા અમેરિકાની અંદર આખા વર્લ્ડમાં મેરેલીન મંદરો છવાઈ ગઈ ચલો એને છોડો પરદેશ કી વાત છોડો આપણે દેશ કી વાત કરે મોદીજી તો નામ સુના મોદીજી કઈ રીતના અહીંયા સુધી પહોંચ્યા ખબર છે ક્યાંના છે ક્યાંના છે ગુજરાત ગુજરાતમાં ક્યાંના છે વડનગર વડનગર માં શું કરતા ખબર છે ચા ચર્ચા એક દિવસ સ્ટોલ વેચનારો ધંધો કરનારો માણસ આજે આખા વર્લ્ડ ને મોદીજી નો નશો લાગી ગયો મેં વચ્ચે કીધું તું મને છોકરો મળ્યો તો મલેશિયા જઈને આવ્યો મને કહે કે મલેશિયામાં મેં એક જણને પૂછ્યું તમારા દેશના રાષ્ટ્રપ્રમુખ કોણ એને નથી ખબર એને કીધું અમારા દેશના મોદીજી યસ ઇન્ડિયન મલેશિયામાં પોતાના પ્રેસિડેન્ટને નથી ઓળખતો ઇન્ડિયાને ઓળખે છે આખા વર્લ્ડ સુધી પહોંચનારો આ માણસ એની શરૂઆત થઈ છે અમદાવાદની અંદર રાત પડે બાર વાગે સ્કૂટર પર બેસતા હતા શંકર વાઘેલાની પાછળ ખૂબ મહેનત કરી ખૂબ મહેનત કરી ભાજપની પાર્ટી માટે ચિકાર પ્રચાર માટે પ્રયત્ન કર્યા તમને યાદ નહીં હોય તમારો એ નહીં થયો નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં મોરબીની અંદર મચ્છુ ડેમ થતો એ મચ્છુ ડેમ તૂટ્યો જેવી રીતના ગયા વર્ષે શું તૂટ્યો ઝૂલતો ઝૂલતો પુલ તૂટ્યો એ તમે ક્યાં રહ્યો છો અમેરિકાથી આવ્યા છો બધા અમેરિકાની વાત કરું તો કે ખબર જ નથી હવે ઇન્ડિયાની વાત કરું તો બાઘા છે વાત કરીએ ઓલો હતો ને તારક મેદાન ટપુડાનો બાઘો બસ એવા બાઘા ને બાઘીઓ બેઠા લાગે છે મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો નાના નાના છોકરાઓ એમાં ખતમ થઈ ગયા એ જ મોરબીની પથારી બિચારાની ફરી છે મચ્છુ ડેમ તૂટ્યો એ વખતે હજારો લોકો તણાઈને સાફ થઈ ગયા અને એ વખતે કુમારપાળ વિ શાહ આપણા જૈન સંઘના બહુ આગળ પડતા સુશ્રાવક કુમારપાળભાઈ વીર શાહ જયારે પણ આવી કુદરતી આપત્તિઓ આવે ત્યારે એ દોડી જાય એ વખતે કુમારપાળભાઈ અમને એકવાર કીધું હતું કે અમે જ્યારે મોરબીની અંદર રાહત કાર્યો કરવા માટે ગયા ત્યારે અટલ બિહારી વાજપેયી આરએસએસ એ આરએસએસના કાર્યકર તરીકે ચડ્ડી ખાખી ચડ્ડી હોય ને એ ખાખી પેન્ટ પહેરી નરેન્દ્ર મોદી ત્યાં આવ્યા હતા અને કુમારપાળભાઈની નિગરાનીમાં નરેન્દ્રભાઈ એ મોરબીની અંદર સેવાના કામ કરતા હતા આજે એ જ નરેન્દ્ર મોદી ક્યાં પહોંચી ગયા છે સ્ટ્રગલ ઓકે હજી તમને એમાં ઇન્ટરેસ્ટ નથી કુછ નયા સચિન તેંડુલકર કા નામ સુના ખબર સચિન સચિન કઈ રીતના બન્યું છે સચિન દાદર રહેતા હું એ દાદર પણ મારી દીક્ષા પછી તો એનો જન્મ થયો છે સચિન તેંડુલકર શારદાશ્રમ સ્કૂલ છે દાદરમાં ભવાની શંકર રોડ ઉપર એ શારદાશ્રમ સ્કૂલમાં ભણતો એકથી થી સાત ધોરણ અને એમાં એક દિવસ એનો કોચ હુ કોચ આચરેકર રમાકાંત આ રમાકાંત આચરેકરને એક દિવસ બહાર જવાનું થયું એને સચિનને કહ્યું સચિન આજે તારે ફલાણી સ્કૂલની ટીમ સાથે રમવાનું છે સાંજ પડી રમાકાંત સર આવી ગયા સચિનના હાથમાં સાંજનું ટિફિન હતું જમવાનું બાકી હતું રમાકાંતે બોલાવ્યા સચિનને સચિન ખેલા અને એ દિવસે સચિનને મૂળ નહોતો તમારા ઘણી વખત આવા હોય છે ને હા આજે મૂળ નથી કેમ શિબિરમાં ન આવી આજે મૂળ સચિનને પૂછ્યું કે આજે આજે તું ઓલી ટીમ સાથે રમ્યો રમ્યો નહીં સર હું નથી તો તે શું કર્યું બસ એ લોકો રમતા તારે હું જોતો હતો જ્યાં આટલું કીધું ને ત્યાં રમાકાંત ઉભા થયા જમણા હાથની ડાબા ગાલ ઉપર સચિનને એક ઠોકી સાતમા ધોરણમાં ભણતો બાર વર્ષની ઉંમરનો સચિન એના ગાલ ઉપર ચાર આંગળા ઉઠી આવ્યા અને પછી એવા આંગળા ઉઠી આવ્યા એવી થપ્પડ પડી હાથમાં રહેલું ટિફિન હતું ને દસ ફૂટ નહીં વીસ ફૂટ દૂર ફેંકાઈ ગયું ખુલી ગયા બધા ઢાંકણા અંદરના દાળ ભાત શાક બધા બહાર આવી ગયા અને પછી રમાકાંત ઊભા થયા સચિનની પાસે ગયા સચિનને પાસે લીધો છાતી સરસો ચાપ્યો એના બરડા ઉપર હાથ ફેરવીને કીધું સચિન

આ પ્રસંગ કહીને કીધું બસ એ દિવસથી મારી જિંદગીમાં હું મૂળ શબ્દ ભૂલી ગયો મેં સ્ટ્રગલ કરવાની ચાલુ કરી અને પછી દુનિયાએ જોઈ લીધો લિટલ માસ્ટર સચિન તેંડુલકર એનો રેકોર્ડ આજે પણ ઘણા રેકોર્ડ એવા છે જેને કોઈ તોડી શક્યો નથી મારે તમને કેવું છે દુનિયામાં સ્ટ્રગલ વગર ક્યાંય નહીં છે બીજાની શું માનવું છે નહીં બીજાની શું વાત કરું છું મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું ને હું પણ સ્ટ્રગલ કરું છું કે નથી કરતો આ આટલાને ભેગા કરવા સ્ટ્રગલ વગર પોસિબલ છે ખરું તમે તમે આ આ સાઉથ બોમ્બેના આવા આવા ગર્ભસ્થી ઘરના અને એ પણ અઢી અઢી ત્રણ ત્રણ કલાક અને એ પણ મારી સામે તમારે બેઠા જ રહેવાનું કાંઈ કરવાનું નહીં અને છતાંય તમે બેસો છો ને એ મારા માટે સ્ટ્રગલ નહીં સ્ટ્રગલ પછીની સક્સેસ છે